વાઘોડિયા રોડ ઉપર તબીબના મકાનને નિશાન બનાવી 7.38 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરી તસ્કરો ફરાર. વડોદરા શહેર પોલીસ તંત્રની ઊંઘ હરામ કરી રહેલા તસ્કરોએ વાઘોડિયા રોડ ઉપર પ્રણામ બંગલોઝમાં રહેતા ડોક્ટર પરિવારના મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાંથી રોકડ રૂપિયા 5,50,000 મળી કુલે રૂપિયા 7,38,000 ઉપરાંતનો મુદ્દામાલ ચોરી થતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બાપુદ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ શહેરના વાઘોડિયા રોડ ઉપર શ્રી પ્રણવ બંગલોઝમાં 70 વર્ષીય ડોક્ટર અરવિંદલાલ ડાહિયાલાલ ટેલર પરિવાર સાથે રહે છે. તેઓ બારડોલી ખાતે ડેન્ટિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે. તારીખ 6 ઓગસ્ટના સવારે મકાનના મુખ્ય દરવાજાને તાળું મારી પુત્ર રોહનકુમાર સાથે બોડેલી ખાતે ગયા હતા, જ્યાંથી રોહન સુરત ગયા હતા. ડોક્ટરનું બીજું મકાન બોડેલીમાં પણ હોવાથી તેઓ બોડેલી હા 15 નંબર પ્રણવ બંગલો મારો ડુપ્લેક્સ છે અને હું આર્મી રિટાયર્ડ ડૉક્ટર છું. છેલ્લા 5 થી 6 વર્ષથી અહીંયા અમે લોકો રહીએ છીએ. કોઈ દિવસ આવું કશું બન્યું નથી. હવે હમણાં થોડોક ડિસ્પ્યુટ હોવાના કારણે છોકરાની વાઇફ એના પિયરમાં છે અને અમે બે બાપ દીકરા અહીંયા એકલા જ હતા. હવે એના મિત્રને મળવા જવા માટે સુરત ગયો હતો અને મારું દાંતનું દવાખાનું છે ઉનાનું બોડેલી મુકામે, તો હું ત્યાં જઉં છું કામ કરવા માટે અને પેન્શનમાંથી જે મળે તે બધા ત્યાં જે ધંધો ચાલે. તો એનિમીથી હું ચલાવતો હતો. હવે ત્યાંથી પછી હમણાં કાલે સવારે મારા ભત્રીજાનો ફોન આવ્યો કે કાકા આ રીતે થયું છે, તાળા તૂટેલા છે, અમે કોઈ અંદર નથી ગયું પણ એમ કે તમે આવો. તો હું તરત આવ્યો અહીંયા તો જોયું તો આ તાળા તૂટેલા હતા, દરવાજા ખુલ્લા હતા બધા, અને પાછલો દરવાજો જે હું બંધ કરીને ગયો હતો તે પણ ખુલ્લો હતો. અને જોયું અંદર મુખ્ય રૂમમાં જઈને કે જે એની સોની લોકો તિજોરી રાખે ને એની બધી માલમત્તા હતી. હવે એની 5.5 લાખ રૂપિયા રોકડા હતા છોકરાને ધંધા કરવા માટે મેં લાવેલો હતો બેંકમાંથી, એ પણ જતા રહ્યા. પછી મારા છોકરાની વહુનો આખો સેટ હતો, મારા વાઇફનો સેટ હતો, અંગૂઠી વીંટીઓ એ બધું જોવા જાય તો આજની તારીખમાં જે કિંમત બોલે ને એ 20 થી 25 લાખ રૂપિયા કિંમત થાય એની. આ પોલીસે તો જે FIR નોંધ્યું છે એ જૂનો ભાવ નોંધ્યો છે. બાકી અત્યારે જો એની કિંમત જોવા જાય ભાવ સોનાની પર અને રોકડ છે એ લગભગ 20 થી 25 લાખ રૂપિયા જેવું થાય. એનું લેપટોપ પણ હું લેપટોપ જ નથી લઈ ગયા છે, કશું છોડ્યું નથી એ લોકો. હે નહીં શંકા તો સાહેબ કોઈ નહીં, પણ હવે પહેલાં પણ અહીંયા સામે પણ તાળું તૂટ્યું હતું એકવાર અને મારી ગાડી રાતે ઊભી રહે ને તો બે જણા એકવાર રાતે અહીંયા કશું કરતા હતા તો એક રિક્ષા ત્યાંથી પસાર થઈ હતી તો એને રોકીને પૂછ્યું પેલા કોણ છો તમે લોકો શું કરો છો અહીંયા, તે લોકો મોટરસાઇકલ પર બેસીને ભાગી ગયા હતા. એ લોકો એવી કોઈ ફિરાકમાં હતો હશે જ કે આવું કોઈ ઘર મળે ને આ બંધ ઘર જોયું એટલે એ લોકોએ આ કામ કરી ગયા છે. પોલીસે ગઈકાલે પોલીસ સ્ટેશન બાપુદમાં ગયો હતો હું અને ત્યાં ફરિયાદ નોંધાવી. ત્યાર પછી પોલીસ આખા આવી, DSP સાહેબ આવ્યા હતા, તેના પોલીસ ઇન્સ્પેક્ટર આવ્યા હતા, બીજો આખો સ્ટાફ આવ્યો હતો, તે પોલીસ ઇન્સ્પેક્ટર આવ્યા હતા, બીજો આખો સ્ટાફ આવ્યો હતો. તે સ્ટાફે બધી ઇન્વેસ્ટિગેશન કર્યું, જોયું. પછી પેલી બીજી બાજુની જોડીવાળી ગલીમાં એક CCTV કેમેરા છે, એના દ્વારા એ લોકોએ પણ જોવાની કોશિશ કરી કે કોઈ દેખાય. અમારા ફરિયામાં અહીં કોઈની પાસે CCTV નથી, મારા ઘરમાં પણ નથી. અને પછી એ ફૂટેજ કંઈક રેકોર્ડ કરેલો છે એ લોકોએ, ગઢવી સાહેબ કે જે ખરા ને એમણે પોતાની રીતે બધી તપાસ કરી. અને ગઈકાલે ડોગ સ્કવોડ પણ આવ્યો હતો, ડોગ સ્કવોડ ઘરમાં ફરી અને આ જે પાછળ એકતાનગરની દિવાલ છે ત્યાં સુધી ડોગ સ્કવોડ ગયો હતો અને ત્યાંથી પછી પાછો ફર્યો હતો. એટલે પેલી બાજુ તો બધું ભીનું હોય એટલે કશું મળે ના, તેમની એ બાબતે લેખિત પોલીસ સ્ટેશનમાં જાણ કરી હશે અને ત્યાર પછી ગયા. પછી આજે તમે લોકો આવ્યા. મારું ડૉક્ટર અરવિંદભાઈ ડી ટેલર, ડૉક્ટર અરવિંદભાઈ ડાયાલાલ ટેલર,
મારો સન છે હમણાં આ છોકરી માટે જમવાનું લઈ આવ્યો છે, એનું નામ રોહન કુમાર છે.